બાપુ આ વર ખેતીમાં કેવું જાય? આ જો ને માંડવીમાં પાંચમાં દોડવા બેઠા હતા ને એ આ વરસાદ વધારે પડ્યો તો હડી ગયા. તમે બાજુના શહેરમાં એમ્બ્રોઇડરીનું મશીન નાખ્યું છે અને રોજ અપડાઉન કરો છો તો તમે કયો ને તમારો ધંધો કેવો હાલે છે? ધંધો તો હાલે છે પણ કમાવાનું કાંઈ છે નહીં. હમણાં માર્કેટમાં મંદી બહુ હાલે છે. માર્કેટમાંથી માલ તો બનાવવા લાવું છું પણ આ દોરા ધાગાના થાય છે અને ભાડાના બાકી રહી જાય છે અને ઉપરથી આ અપડાઉન કરું પેટ્રોલના ઘરના જાય છે. અરે બેટા આવું તો રહેવાનું જ છે. તેજી મંદી તો આવ્યા જ કરે. એ લોકોને ઉપર માલ વેચાય તો તેજી આવે ને. બાપુની વાત હા વાચી છે હો. ધંધામાં તેજી અને મંદી તો આવ્યા કરે પણ એમાંથી આપણે બે પૈસા કેમ કમાવા ને એ આપણા હાથની વાત છે. બાપુ એક વાત કહું, આ એક મશીનમાં કાંઈ વધતું નથી. મારો વિચાર છે એક બીજું મશીન લઈ લેવાનું. ના બેટા એવા ખોટા ખર્ચા નથી કરવા. ભાગમાં હશે ને તો તું એમાંથી પણ કમાઈશ. બાપુ મેં વાત સાંભળી છે કે દેવલબેનની ભાણકીને હમણાં લગ્ન છે તો આપણે દેવલબેનનું મામેરું કરવું તો પડશે જ ને. હા બેટા દેવલનું મામેરું પૂરવું તો પડશે જ ને. પણ બાપુ તમે દેવલબેનના મામેરાની ખોટી ઉપાધિ ન કરતા હો. આપણી ખોડિયાર છે ને કુળદેવી હવે હારાવાના કરશે. બાપુ હવે હું મશીને જાઉં છું અને હા રાત્રે દેવલબેનનો ફોન આવ્યો હતો એ અત્યારે આવે જ છે. એ તો બહુ સારી વાત કહેવાય. મહેમાન છે ને એ ભગવાનનું રૂપ કહેવાય અને ભાગશાળી હોય ને એના ઘરે જ મહેમાન આવે. એ હવ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. એટલે દેવલ હમણાં જ તને સંભાળતા હતા. કેમ બેન મારા બનાવીનો આવ્યા? અરે ભાઈ તારા બનીવીને લગ્નની તૈયારી કરવાની છે એટલે તૈયારીમાં નવરાત નથી થતા. દેવલબેન મેં સાંભળ્યું છે કે આપણી ભાણકીના એક બે મહિનામાં લગ્ન છે. હા હા એની તો જાણ કરવા તમને આયા લગી ધક્કો ખાધો મેં. લે બેન એ તો ખુશીના સમાચાર કહેવાય. હા બેન આપણા દીકરા અને દીકરી જુવાન થઈ જાય ને એટલે ટાઈમસર આપણે લગ્ન કરી જ દેવા પડે અને આજ તો આપણા મા બાપની ફરજ કહેવાય. ભાઈ બાપુ હું જાણું છું કે મંદીના કારણે અત્યારે ધંધામાં કાંઈ નથી એટલે તમને પોહાય ને એટલું જ મામેરું કરજો. માથે કરીને મારું મામેરું ન પૂરતા. હા હો મામા મામેરું છે ને સાધારણ રીતે જ કરજો. તમે બધા હાજરી પૂરશો ને એ જ અમારી માટે ઘણું છે. અરે ભાણીબેન સાધારણ થોડી કરવાનું હોય. આ દેવલબેનનું પહેલું મામેરું કહેવાય એટલે અમારે અમારથી પૂગે એટલું દેવું તો પડે જ ને. ભાભી એટલું બધું કાંઈ કરવાની જરૂર નથી. જે થાય ને એ જ કરજો. તમે ચિંતા ન કરતા અમે એક દી આગોતરા બધે પોગી જવું. એ ભલે ભલે હાલો ત્યારે આવજો બેન. ખરેખર પાયલ આપણી ઉપર તો ધર્મ સંકટ આવી પડ્યું છે. કેમ શું થયું? આ ગોળ ગોળ વાત શું કરો છો? મોણ નાખા વગરની સીધી સીધી વાત કરો ને. ભાણીબેનના લગ્નના મામેરીની વાત કરું છું. હા હવે કઈક સમજાણો. તમે ઉપાધિ હું કામ કરો છો? હવ હારાવાના થઈ જાય. પાયલ ઉપાધિ તો થાય જ ને. મને બધી ખબર છે કે મંદીમાં આપણી પાસે પૈસા નથી. હમણાં બે મહિના પૂરા થઈ જાય હમણાં અવસર આવીને ઊભો રહી જાય. પણ તમારે દેવલબેનનું મામેરું મોટું કરવું છે અને સાસરીવાળા બધા જોતા રહી જાય ને એવું એમ જ વાત કરો છો ને? તું શું આવી મજાક કરે છો? એક તો પૈસાની સગવડ નથી અને મોટા મામેરીની વાત કરે છો. તમે બધી ઉપાધિ મારી ઉપર છોડી દો. આજે આપણે બાપુ ભેગી બધી વાત કરી લેવું કે મામેરા હું કરાવું ને હું ન કરાવું. પણ તું કઈ રીતે મામેરીની ગોઠવણી કરીશ? કીધું ને મેં તમે બધું મારા ઉપર છોડી દો થઈ જાય બધું. સારું આવ્યો હવે હું મશીન આટો મારતો હું પ્રોગ્રામ આપતો હું અને સાંજે ઘરે વહેલો આવતો રહીશ.
પેલા મામેરાને જોગવાઈ કઈ રીતે કરશું? હા બાપુ, હું પણ એ જ વિચાર કરતો હતો કે આપણે શું કરીશું. તમે ખોટી ઉપાધિ કરો છો. આ ઉપાધિ કરે કે પૈસાની જોગવાઈ થઈ જવાની છે, ખોટી તમારી તબિયત બગડશે. હો બેટા, તો હવે કયો રસ્તો લેવો? હવે તમે કઈક મારે બતાવો કે શું કરવું. મારી વાત માનશો? માનીએ જ ને, કેને શું વાત છે? બાપુ, મને મારા બાપુએ લગ્નમાં જે ઘરેણા કરાવી આપ્યા છે ને, એ આપણે વેચી નાખીએ અને એમાંથી આપણે દેવલબેનનું મામેરું કરીએ. અરે હો બેટા, તમે આ શું વાત કરો છો? એ ઘરાણા તો તમને તમારા બાપાએ કરિયાવરમાં આપ્યા હતા, એ થોડા વેસાય? હા પાયલ, એ ઘરેણા તારા છે અને જો એ વાત તારા બાપુને થાય તો એ અમને ઠપકો આપે. અરે બાપુ, આમાં તારા અને મારાનો સવાલ જ ક્યાં આવે? હું આ ઘરની વહુ છું અને મુસીબત વેળાએ કામ ના આવે તો એ હું કામનું? અને આમે પેલી કહેવત છે ને કે ઘરેણા ભૂખ્યાનું ભાતું કહેવાય. હવે જો તમે કઈ બોલ્યા ને તો તમને મારા હમશે. અને બીજી વાત એ કે મારા બાપુ તમને ઠપકો આપે ને કે મારી દીકરીના ઘરેણા શા માટે વેચ્યા, તો એની જવાબદારી લેવા હું બેઠી છું. એ તો બહુ પ્રિયો, તું તો બહુ જીદી છો. અને બાપુ, આ દેવલબેનનું કુટુંબ છે ને બહુ શ્રીમંત છે, એટલે એમને નીચા જોયા જેવું ના થાય ને, એટલે આ બધું કરવાની જરૂર પડે. સારું, તમારો ભાવ છે તો કાંઈ વાંધો. અને ધંધામાં જઈ જાવ છો ને તો હું તને ઘરેણા પાછા કરાવી દઈશ. એની કાંઈ ઉતાવળ નથી, એમે કેવું રોજ ઘરેણા પહેરું છું. સારું, તમે બાપ દીકરો બેહો, હું રોટલા ઘડવા જાઉં. બેનને એ ક્યારે નીકળ્યા છે? હજી કેમ ન આવ્યા? બાપુ, એ વહેલા નીકળી ગયા છે, હવે થોડી વારમાં આવવા જ જોઈએ. બાપુ, એ તો શહેરમાં થોડું ટ્રાફિક હોય ને એટલે વાર લાગી જાય. હા હો, આ શહેરમાં પેટ્રોલના ધુમાડાથી પ્રદૂષણ બહુ થાય છે. એના કરતાં આપણા ગામડામાં સારું. ખાવા પીવાનું ઓઢવા ન મળે ને તોય હાલે, પણ જે કાંઈ મળે ને એ બધું ચોખ્ખું મળે, હવા પાણી ને ખોરાક. લે જો બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા, મજામાં ને? હા બાપુ, બધા મજામાં છે. દેવલબેન, આપણે ભાણીબેનના લગ્ન હેમ ખેમ પતી ગયો નિર્વિઘ્ન. સાચી દે તો આપણે વડીલોની હો. હા બાપુ, તમારી વાત સાચી છે. કુળદેવીની કૃપાથી અને વડીલોની કૃપાથી કામ હેમ ખેમ પતી ગયું. હા, પણ માતાજીની દયા તો ખરી જો. હે ભાઈ, છેલ્લા 3 વર્ષથી ધંધામાં મંદી ચાલે છે અને ખેતીની એવી કઈ સારી એવી ઉપજ નથી, તો મારું આટલું મોટું મામેરું તમે કર્યું કેવી રીતે? જે મામેરું જોઈને મારા સસરાવાળા તો અચંબામાં પડી ગયા. હા મામા, ક્યાંક તમે રૂપિયા વ્યાજે લઈને તો મામેરું નથી કર્યું ને? અરે નાના ભાણીબેન, તમે વિચારો ને એવું કાંઈ નથી. ભાઈ, તમે આ મામેરું કરવા માટે પૈસાની જોગવાઈ કરી ક્યાંથી એ જરા મને કહેશો? અને જો ના કહો ને તો તમને તમારી બેન ના સમજે. અરે બેટા દેવલ, આ પાયલ વહુના પ્રતાપથી હવ હારાવાના થઈ ગયા, અમારી આબરૂ બસી ગઈ. પાયલ વહુના પ્રતાપે? એટલે તમારો કહેવાનો મતલબ હું ના સમજી. તમારે જાણવું છે ને તો સાંભળો, મારા બાપુએ જે ઘરેણા આપ્યા હતા ને એ વેચીને તમારું મામેરું કર્યું. શું વાત કરો છો ભાભી? મામી, તમારે આવો ભોગ આપવાની શી જરૂર હતી? અને તમારા પિયરમાંથી આપેલા ઘરેણા વેચીને મામેરું પૂરવાની જરૂર શું હતી? મેં ક્યાં કોઈ મોટો ઉપકાર કર્યો છે? મેં તો પરિવારની આબરૂ બચાવી છે અને એ તો મારી ફરજ હતી. વાહ ભાભી વાહ, તમે ખરેખર સમજદાર છો. નહીતર આવા કળિયુગમાં પોતાના સસરા તરફથી મળેલા દાગીના છે ને એ પણ બહુ વેચવા નથી દીધી, તો તમે તો તમારા પિયરના દાગીના વેચીને મારું મામેરું પૂરું કર્યું. ધન્ય છો ભાભી, ખરેખર તમે ધન્ય છો. હા સાચી વાત છે મમ્મી. મામી, ખરેખર તમે સંકટમાંથી તમારા પરિવારને બચાવ્યો છે. અરે ભાણીબેન, મેં તમારું કર્તવ્ય નિભાવ્યું છે અને આવા કપરા સમયમાં દરેક વહુએ પોતાની ફરજ નિભાવવી જ જોઈએ. વાહ ભાઈ, તારી આપણા પરિવાર પ્રત્યેની ભાવના જોઈને મને ખુશીનો કોઈ પાર નથી રહ્યો. હે ભગવાન, આવા સમજણા પુત્ર વધુ હાવ ને આપજો, જેથી પરિવાર કાયમને માટે ખુશ ખુશાલ રહે. મામા, એ બધું ઠીક, પણ હવે તમે મારા મામીના ઘરેણા ક્યારે પાછા કરાવી આપશો? તમારા ઘરે પ્રસંગ પૈતો ને પછી તમારા ભાઈને મશીનમાં એવી હારી તેજી આવી અને આપણે ખેતીની ઉપજ એ હારી આવી, એટલે મારા ઘરેણા મને પાછા કરાવી દીધા.
હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે ભગવાન તમને બધાને સુખી રાખે અને તમારું અભરે ભરાય. સારું, ત્યારે હવે અમે રજા લઈએ, પછી પાછા આવીશું. બેન, ભાણીબેન આવ્યા છે તો જમીન જજો ને, તમે હર વખતે ઉતાવળમાં જાઓ છો. બીજી વાર ચોક્કસ જમીને જાય. સારું ત્યારે, જય શ્રી. અને બેટા, રોકાણી વાત ને તો તો આપણે દેશી સુલો છે, રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો બનાવે. ઈ વાત સાચી બાપુજી, મોઢામાં પાણી તો આવી ગયું છે, પણ ન્યા મોટરમાં પાણી નહીં આવે ને તો હાહુમાં રાડું નાખશે. હાલો ત્યારે આવજો. આવજો બેટા, આવજો.